राजकोट જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લા કલેક્ટરે નિવેદન કર્યું કે હાલમાં વરસાદની વધુ ઘટ નથી, પરંતુ જે વિસ્તારમાં વરસાદની ઘટ છે તેના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। અમુક ડેમોમાંથી સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું છે। જિલ્લાના ડેમોની પણ માહિતી મેળવવી જરૂરી છે। જ્યાં જરૂર હશે અને આપી શકાય તેમ હશે ત્યાં સિંચાઈનું પાણી ડેમોમાંથી ખેડૂતોને આપવામાં આવશે। અછત માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવશે। उल्लेखनीय है कि एक तरफ राजकोट जिला ना ग्राम्य विस्तार में छेल्ला 25 दिवस थी वरसाद नहीं थयो। हाल में कपास ने मगफड़ी सहित ना पाक ने पियत नी जरूर छे। सौथी ओछो वरसाद पड़धरी तालुका में अने वीछिया तालुका में पड़ो। त्यारे जिला कलेक्टर कही रहा है कि हाल में वरसाद खेंचायो नहीं। આવું કઈ ઇશ્યુ નથી, પણ વોટર રિસોર્સિસ અને સાથે જે ડિપાર્ટમેન્ટ છે ડિઝાસ્ટરના ટીમ અને પાણી સંરક્ષણના ટીમના સાથે વાસ્મો જિલ્લા પુરવઠા પછી પાણી પુરવઠા બધાને સાથે જ આપણે મળીને કામગીરી કરી રહ્યા છે। ડિઝાસ્ટર બ્રાન્ચના અછતના ટીમ સાથે પણ અઠવાડિયા પહેલા મીટિંગ કરી હતી। હાલના પરિસ્થિતિમાં આવું કંઈ આપણે ધ્યાને આવ્યું નથી, કદાચ આવા કંઈ ધ્યાનમાં આવશે તો આના ઉપર પણ પહોંચી વળવા માટે આપણે વાત કરીશું। ઘાસચારાની વાત છે તો આપણે અછતમાંથી આપણે પહોંચી શકીએ છીએ, પણ વાવેતરનું અદરવાઇઝ જે અત્યારે કપાસ હોય યા મગફળી હોય ચાલતું હશે એની ઉપર વરસાદ આધારિત છે, એટલે આના ઉપર ખાસ આપણે વોટરિંગ માટે તો સજેશન્સ નથી, પણ પાણી સંરક્ષણ માટે અને કદાચ છોડવું પડે એવું માટે આપણે તમામ આયોજન કરીને રાખ્યા છીએ।